गिरनार पर्वतनो रोचक इतिहास। गिरनारनी लीली परिक्रमानी वातो। कार्तक सुद 11 થી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગેની આ પોસ્ટ છે। ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24,000 વર્ષો પહેલા એક વાર્તા છે। લગભગ 30,000 વર્ષ પહેલા પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25,000 કિલોમીટર હતી। દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી। બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે तो ये पर्वतनी पांखों कापी नाखी, जेथी पवननी गति प्रति कलाक 20-100 किलोमीटर नी थई गई। तेनी बहनना लग्नमा हिमालय जवा माटे गिरनार दरियानी बहार निकळ्यो अने समुद्रथी मात्र 50 किलोमीटर दूर जमीन पर स्थिर थयो। गिरनार ने हिमालय जवा माटे कोई शक्य न थयु, तेथी आगामी त्रिपुरी पूर्णिमा पर माता पार्वती भगवान शिव साथे गिरनार आव्या। શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન, ઋષિમુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, નવનાગ, અષ્ટવસુ, કુબેર ભંડારી તે બધાએ શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી। તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા અને ત્યારથી આજે પણ કાર્તક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલમાં માર્ગમાં રોકાણ હતા। આજે તો આખી વાત જ અલગ છે। પરિક્રમામાં થતા ખોટા કામો તેમજ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માણસોનો ધસારો એના મૂળ હેતુઓથી વિપરીત પ્રકૃતિને નુકસાન કરતા બને છે। ઉપરાંત હું જોઈ રહ્યો છું થોડા વર્ષથી કે નિર્ધારિત દિવસથી 4 દિવસ અગાઉ જ લોકો ધસી આવે ને અવ્યવસ્થા ઊભી થઈ જાય। ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ। તમે નહીં જાણતા હોય એવી ગિરનાર પર્વતની કેટલીક અજાણી વાતો। ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસણા છે। આ ગિરનાર પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે। ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે। પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે। લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9999 પગથિયા છે। આજના આર્ટિકલમાં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું। સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે। અહીં નાગા બાવાઓ શિવરાત્રી ઉજવવા આવે છે। 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે। ત્યાં આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે। 12-16 સદીની વચ્ચે બંધાયેલ આ મંદિરોમાં એક જગ્યા એવી છે જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ કાળધર્મ પામ્યા હતા। બીજા 2,000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે। હિન્દુઓ જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણીત દંપતીઓ આશીર્વાદ લેવા આવે છે। છેલ્લા 2,000 પગથિયામાં ડર લાગે છે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા મળે છે। પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે। 100 પગથિયા નીચે ઉતરીને 100 પગથિયા ચડતા બીજું શિખર આવે છે। છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે। ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે। સંતો, શૂરાઓ અને સતીઓની આ પવિત્ર ભૂમિ છે કે જેના કણકણમાં આદિકવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનાર સાવજ એટલે કે સિંહ જગ પ્રસિદ્ધ છે। આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે। ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસની પરિક્રમામાં જુદા જુદા સ્થળેથી લોકો આવે છે। આ પરિક્રમા કાર્તક સુદ 11 એટલે કે દિવાળીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે। આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સર સામાન લીધા વિના કરતા હતા।
અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી। ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલિત છે। આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત, રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે। શહેરની તમામ સુખ સુવિધાથી, તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે, કલરવ કરતા પંખીઓની સાથે, પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે। તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે। અને આશરે 36 કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર નથી પડતી। યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે। આમાં યાત્રાના ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે। તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે। આમાં કારતક સુદ 11 થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂરી થાય છે। 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે। 5 શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરીલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો અહીં જોવા મળે છે। તમામ ધર્મોના સ્થાપત્યો અહીં જોવા મળે છે। મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલનની જગ્યા જ લાગે। જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો અને આવનારી પેઢીને આપણા અતુલ્ય વારસાથી માહિતગાર કરજો। નમીએ ગિરનાર તુને, વંદીએ ગિરનાર।